નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના પર્વની ભરૂચ સહિત જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી. ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુ વંદનાના કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વરની રાતીપુરા ચોકડી પાસે સર્વિસ રોડ પરથી દેશી પિસ્તોલ સાથે એક કિસમ ઝડપાયો. ભરૂચ એલસીબીએ દેશી પિસ્તોલ, 14 કાર્ટ્રીજ અને 2 મેગઝીન તથા 1 બાઇક મળી કુલ 71,000 મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં આજરોજ ગુરુ પૂર્ણિમાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમા પર્વની આજરોજ ભરૂચ શહેર તથા જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સનાતન ધર્મના અધિપતિ સોમદાસ બાપુના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. ગુરુ ભક્તોએ જઈને અને ભજન સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી, પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ, સામાજિક આગેવાન ધનજી પરમાર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, નીરલ પટેલ, અમિત ચાવડા, દિવ્યેશ પટેલ સહિતના મહાનુભાવો સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ આપણા પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છે. આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવા કે અમારા ગુરુ છે એમને ખૂબ તંદુરસ્ત રાખે, એમનું આરોગ્ય સારામાં સારું રહે અને હંમેશા તે આપણને સમય અંતરે જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપતા રહે, આપણને રાહ બતાવતા રહે. આમ તો કહેવાય છે કે ગુરુ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે, તો જ્યારે આટલો મોટો મહિમા હોય ત્યારે આપણા પર હંમેશા પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ બારે માસ રહે છે, હંમેશા રહે છે. અને હંમેશા સારું કેવી રીતે કરવું અને સમાજ માટે તો ખૂબ ઉપયોગી છે. સનાતન ધર્મ પરિવાર દ્વારા દર વર્ષે ઉજવાતો ગુરુ પૂર્ણિમા મહોત્સવ આજે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં ભરૂચ આશ્રમ મુકામે યોજાયો છે. આજે અહીંયા આખા દક્ષિણ ગુજરાતમાંથી ભાઈઓ બહેનો પૂજ્ય સોમદાસ બાપુના દર્શનાર્થે આવ્યા છે. સૌ ભાઈઓ બહેનો આજે એક સંકલ્પ લઈને જશે કે જીવનની અંદર આપણે કોઈ પણ મનુષ્યની અંદર નમ્મળ ગુણ ખરાબ હોય એને દૂર કરી અને એક ગુણ સારો હોય એ આપણા જીવનની અંદર ઉતારીશું અને તે જ આપણી માણસની પ્રગતિ થશે. એવા મૂળભૂત આશયથી આજનો આ કાર્યક્રમ. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુરુ ભક્તો જોડાયા હતા. જ્યારે ભરૂચ બીઈએસ યુનિયન હાઈસ્કૂલ શાળા ખાતે પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુજીના સુંદર ભજન, દોહા અને ગુરુજીના શ્લોક ગાન સાથે વિદ્યાર્થીઓએ શાળાના તમામ ગુરુજનોનું કંકુ ચોખા દ્વારા તિલક કરી પૂજન કર્યું હતું. તો આવી જ રીતે ભરૂચના ગાયત્રી નગર ખાતે આવેલ જલારામ બાપાના મંદિરે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પાદુકા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. I'm not afraid of the dark.
અંકલેશ્વરમાં રામકુંડ અને જૂના દીવા ધામ ભાથીજી મંદિર સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે આજ રોજ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. નિર્જીવ વસ્તુઓ ઉપર ફેંકવા જેમ સજીવની જરૂર પડે છે તેમ લગભગ જીવહીન અને પશુતુલ્ય બનેલા માનવ દેહ દેવત્વ તરફ મોકલવા માટે જીવંત વ્યક્તિની આવશ્યકતા રહે છે. આ વ્યક્તિ એટલે ગુરુ. ગુરુ જીવનને નવી દિશા ચીંધે છે. ત્યારે આજના મહત્વના દિવસની અંકલેશ્વરમાં રામકુંડ ધામના મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. ભક્તોએ બાપુના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. તો આ સમયે ભજન કીર્તન તથા સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો. તો જૂના દીવા ધામ સ્થિત જય સિયારામ. આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ આખા ભારત વર્ષમાં મનાવી રહ્યા છે ત્યારે અમારા અંકલેશ્વરમાં રામકુંડ તીર્થ ઉપર ભવ્યથી ભવ્ય ગુરુ પૂર્ણિમ મહોત્સવ મનાવી રહ્યા છીએ. આજે 8,000-10,000 ભક્તો પ્રસાદી લે છે. તો તમામ ભક્તોને પધારવાનું હું પણ નિમંત્રણ આપું છું અને આ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાને શુભકામના. ભાથીજી મંદિરે પણ મંદિરના મહંતના આશીર્વચન ગ્રહણ કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે બાકરોલ ધામ સ્થિત સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે પરમ પૂજ્ય હરિઓમ ગુરુજીની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનુયાયીઓએ ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. ભરૂચ LCBએ અંકલેશ્વરની રાતીપડા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપરથી દેશી પિસ્તોલ, 14 કાર્ટરીજ અને 2 મેગઝીન અને 1 બાઇક મળી કુલ 71,000 મુદ્દામાલ સાથે 2 પૈકી 1 ઇસમને ઝડપી પાડ્યો. ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાતીપડા ચોકડી ઓવરબ્રિજ ઉપર જવાના સર્વિસ રોડ પર 2 ઇસમો ઉભ્યા છે, જે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે કાફલા સ્થળ સાથે દોડી આવ્યો હતો અને પોલીસને જોઈને બંને ઇસમો ભાગવા જતા એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1 દેશી પિસ્તોલ, 14 કાર્ટરીજ અને 2 મેગઝીન અને 1 બાઇક મળી કુલ 71,000 મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ બોટાદ અને હાલ ઝોલવા ગામના પાણીની ટાંકી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા ભરત માલા બાંબાને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેનો મિત્ર અને ઝોલવા ગામના SP પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગળખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલે આજે રાત્રે એક કામ કરવાનું છે, જેથી તું રાતીપડા ચોકડી આવી જજે તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો અને મિત્ર રોહિત મંડલે ભરત બાબાને પિસ્તોલ અને કાર્ટરીજ આપ્યા હતા, જે બાદ કંઈ કહે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરની કીટ વિતરણ કરવામાં આવી. ડેક્કન ફાઇન કેમિકલ્સ અંકલેશ્વર અને હિમાલયના મિશનરી પ્રાઇવેટ લિમિટેડ વડોદરાના સહયોગથી રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીવણ, બ્યુટી પાર્લર, તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે. જે તાલીમ વર્ગમાં તાલીમ મેળવનાર તાલીમાર્થી બહેનોને ગત રોજ સાંજે પ્રમાણપત્ર વિતરણ, જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્કારદીપ ટ્રસ્ટના ચેરમેન NK નાવડિયા, ડેક્કન ફાઇન કેમિકલ્સના પરાગ શાહ, હિમાલયા મશીનરી કંપનીના રશ્મિ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ, AIAના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ દેવાણી, હિતેન આનંદપુરા, દીપક રૂપારેલ, નિશાબેન મહેતા તથા ચોલાબેન શાહ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહી હતી. રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણના પ્રોગ્રામમાં ચાલતા બ્યુટી પાર્લર અને સીવણના વર્ગોમાં આવતી બહેનોને જે લોકોએ 3 મહિનાના કોર્સ પૂરા કર્યા છે એમને આજે સર્ટિફિકેટ વિતરણ તથા કીટનું વિતરણ અને સિલાઈ મશીનનો વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં પ્રમુખ સ્થાને શ્રી NK નાવડિયાભાઈ છે તથા ડક્કન ફાઇન કેમિકલના હોદ્દેદારો આવશે અને આ દર વખતે 3 મહિના પૂરા થાય, કોર્સ પૂરો થાય એટલે જે બહેનોને મશીનની જરૂર હોય કે બ્યુટી પાર્લરની કીટની જરૂર હોય તો એ લોકોને અડધી કિંમતમાં અમે આપીએ છીએ. જૂના બોરબાઠા ગામ સ્થિત ઓમ તપોવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનું પર્વ અનોખી રીતે ઉજવાયું. જૂના બોરબાઠા ગામ સ્થિત નર્મદા તટે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે આજરોજ ગુરુ પૂર્ણિમા પર્વ વંદનીય ગુરુ પરમ પૂજ્ય નારાયણ સ્વામીના સાનિધ્યમાં યોજાઈ, જેમાં ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓને વૃક્ષનો એક એક છોડ આપી તેનો આગામી 3 મહિના દરમિયાન ગુરુ વંદના ભાગરૂપે યોગ્ય ઉછેર કરી તેના ફોટોગ્રાફ આશ્રમને મોકલવાનો સંકલ્પ લડાવવામાં આવ્યો. ગુરુ પૂર્ણિમા પર્વની મહત્તા
પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે સમજાવવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભા દરમિયાન અનુયાયીઓએ અડધો કલાક ધ્યાન મુદ્રામાં લીન થઈને ગુરુ ભક્તિમાં એકાકાર બન્યા હતા. જ્યારે આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે ત્યારે અહીંયા આજે ગુરુદેવના સાનિધ્યમાં જે કોઈ સાધકો દેશભરમાંથી આવેલા છે, દેશ વિદેશમાંથી પણ આવેલા છે, તે દરેકને આપ જોઈ રહ્યા છો. મારી પાછળ જે રોપા અહીં છે વૃક્ષના, એ આજે પ્રસાદના સ્વરૂપમાં દરેક જણને એક એક રોપો આપવાનો છે. ફક્ત આપવાનો નથી પણ એની પાછળ એમનું જતન પણ કરવાનું છે. દર 3 મહિને અમારે એમનો ફોટોથી અપડેટ લેવાની છે અને આવતા વર્ષે જેનું પણ વૃક્ષ સારું ગ્રોથ કરેલું હશે એને અમે 5 વ્યક્તિઓને એને સન્માનિત કરીશું ફોટા સાથે. પરમ પૂજ્ય ગુરુદેવ નારાયણ સ્વામીના આશીર્વાદ કૃપા એની અનુકંપાથી દર વર્ષે અમે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ છીએ. દર વર્ષે આ પ્રસંગ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે. એવી જ રીતે આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. તો શા માટે આ કાર્યક્રમ કરીએ? તો કે માનવજાત 1 મિનિટે 25 ક્યુબિક ઇંચ ઓક્સિજન લે છે ને આખા દિવસમાં 550 લિટર ઓક્સિજનનો વપરાશ કરે છે. જીવન પર્યંત 60 વર્ષનું એવરેજ આયુષ્ય ગણીએ તો લગભગ 22 કરોડનો ઓક્સિજન લે છે. તો આ ઓક્સિજન આવે છે ક્યાંથી, આપણને કોણ આપે છે? તો કે પરમ કૃપારૂ દેવ સ્વરૂપે આ ધરતી પર વૃક્ષનો અવતાર લઈને અવતરિત થયા છે એવા વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. માધવ વિદ્યાનિકેતન સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ગુજરાતી અને મરાઠી માધ્યમ શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ગુજરાતી અને મરાઠી માધ્યમ શાળામાં ગત રોજ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દીપ પ્રાગટ્ય કરી મા સરસ્વતીની વંદના કરવામાં આવી, જે બાદ ગુરુ વેદવ્યાસજીના ફોટાનું પૂજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જ્ઞાન પીરસનાર ગુરુઓનું કંકુ ચંદન અને પૂજન આરતી કરી આશીર્વચન મેળવ્યા હતા, જ્યારે બાળકોએ પ્રથમ ગુરુ એવા માતા પિતાનું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. બાળકોએ નાટક દ્વારા ગુરુ અને શિષ્યનું મહત્વ સમજાવ્યું હતું. રવિવારે રજાના પગલે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકનું ભારણ વધતા સુરત તરફના ટ્રેક ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની છે. બાલિયા ચોકડી, નિલેશ ચોકડી અને પ્રતિમ ચોકડી ઉપર સાંજ સવાર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ રાજપીપળા ચોકડીથી GIDCમાં જતા માર્ગની કામગીરી ચાલી રહી છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી છે. જે વાહનોને વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે તે માર્ગો ઉપર GIDCમાં આવતા જતા વાહનોને કારણે ભારણ વધ્યું છે. ત્યારે આજે ફરી ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે ટ્રાફિક જામને પગલે વાહન ચાલકોએ લાઈનો લગાવી હતી, ત્યારે પોલીસ વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચની 57મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. ભરૂચના આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ અને નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર કિરણબેન પટેલના અધ્યક્ષસ્થાને દી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચની 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મંડળીના ચેરમેન કિરીટસિંહ ધરિયાએ મંડળીમાંથી નિવૃત્ત થયેલ સભાસદોને ધોરણ 10-12માં ઉત્તીર્ણ થયેલ બાળકોનું સન્માન કર્યું હતું. ભરૂચ નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીઓનું પ્રવીણસિંહ રાણા, કિરીટસિંહ મહેડા, અમિતસિંહ વાસદિયા, મુકેશકુમાર ટેલર, સંજય કુમાર વસાવાએ સન્માન કર્યું હતું. સાહેબ અમારા આપી ભૂલ ને અમારા શાંત
ખૂબ મનથી કામ કરે છે. ભરૂચના સ્ત્રી મંડળ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે જરૂરિયાતમંદ બાળાઓને ફરાળી કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગૌરી વ્રત નિમિત્તે ભરૂચના સ્ત્રી મંડળ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ફરાળી કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સભ્ય બહેનોએ અમૂલ દૂધની બોટલ અને ફરાળી કીટનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વાસંતીબેન દિવાનજી તથા સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચના સીએનઆઈ ચર્ચ દ્વારા કુકરવાડા માર્ગ ઉપર આવેલ કબ્રસ્તાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ સીએનઆઈ ચર્ચના ફાધર રેવ કિશન વસાવાની આગેવાનીમાં કુકરવાડા માર્ગ ઉપર આવેલ કબ્રસ્તાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં ચર્ચના તમામ સભ્યોએ 250 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં ચર્ચના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણનો અમારું જે સીએનઆઈનું કબ્રસ્તાન છે ત્યાં કરવામાં આવ્યો. આપણે બધા જાણીએ છીએ કે ઈશ્વરે આ સૃષ્ટિ બહુ અજાયબ રીતે બનાવી છે, પણ માણસે પોતાની સ્વાર્થી વૃત્તિને લીધે એણે પર્યાવરણનું જે રીતે નિકંદન કાઢી નાખ્યું છે, નુકસાન કર્યું છે, ડેમેજ કર્યું છે, અને એના લીધે ગયા ઉનાળામાં ગુજરાત અને એના બીજા ભાગોમાં અને વિશ્વમાં આપણે જોઈ શકીએ કેટલી બધી આ ગરમી, અને એના લીધે એક નાનો છોડ રોપીને પણ એક વૃક્ષ રોપીને પર્યાવરણની જાળવણી માટેનો જે અમે પ્રયત્ન કર્યો છે. બેંક ઓફ બરોડાના 170માં સ્થાપના દિવસની નવીપુર બ્રાન્ચ ખાતે ઉજવણી કરવામાં આવી. તારીખ 20 જુલાઈ 1908 દિવસે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ માંડવી શાખા શરૂ કરી હતી અને બેંક ઓફ બરોડાનો પાયો નખાયો હતો. દેશ વિદેશમાં બેંક ઓફ બરોડાની અનેક શાખાઓ કાર્યરત છે, ત્યારે ગત રોજ બેંક ઓફ બરોડાના 170માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે નવીપુર બ્રાન્ચ ખાતે બેંકના પદાધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, સભ્યો, આગેવાનોએ કેપ કાપી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. વાલિયા તાલુકાના ચોરામલા ગામે સદગુરુ શ્રી કબીર મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વાલિયા તાલુકાના ચોરામલા ગામમાં આવેલ સદગુરુ શ્રી કબીર મંદિરે આજરોજ મંદિરના ગાદીપતિ મહંત શ્રી 108 ભાવદાસજી અને ગુરુ શ્રી ચતુર્દાસજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, રાતપાડી અને દેડિયાપાડા, અંકલેશ્વર, સુરત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ગુરુના આશીર્વાદ લીધા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના પર્વની ભરૂચ સહિત જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી. ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુ વંદનાના કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વરની રાતીપુરા ચોકડી પાસે સર્વિસ રોડ પરથી દેશી પિસ્તોલ સાથે એક કિસાન ઝડપાયો. ભરૂચ એલસીબીએ દેશી પિસ્તોલ, 14 કાર્ટ્રીજ અને 2 મેગઝીન તથા 1 બાઇક મળી કુલ 71,000 નો મુદ્દામાલ કબજે કર્યો.
તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.